કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કિશોરીઓ બિનપરંપરાગત વ્યવસાયમાં ઉભા થાય અને આર્થિક સક્ષમ થાય તે હેતુથી અને છકડા ડ્રાઇવિંગ, કોમ્પ્યુટર ઓપરેટર, નર્સિંગ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને આ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આજે એક મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. બિનપરંપરાગત વ્યવસાયમાં અમે એ થીમ હેઠળ 1000થી વધુ કિશોરીઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા. ભુજમાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત કચ્છ મહિલા વિકાસ સંગઠને વંચિત સમુદાયોની કિશોરીઓમાં વૈચારિક પરિવર્તન લાવી તેમણે બિનપરંપરાગત કાર્યોમાં જોડાવાના સ્તુત્ય પ્રયાસો કર્યા. પરિણામે આજે અનેક કિશોરીઓ છકડા ચાલક, નર્સિંગ અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકેના વ્યવસાયોમાં પરોવાય છે. આવી જ કિશોરીઓના જુસ્સાને સન્માનવા માટે ભુજ ખાતે બિનપરંપરાગત વ્યવસાયોમાં અમે એ શીર્ષક સાથેનો મેળો સંસ્થા દ્વારા ઉજવાયો. મેળામાં 400થી પણ વધુ કિશોરીઓ અને આગેવાનો જોડાયા હતા. ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થામાં પણ પહેલા આવા જ ગૃહ ઉદ્યોગોની તાલીમ માટે માંગ આવતી હતી, પરંતુ કચ્છ મહિલા વિકાસ સંગઠને યુવા કિશોરીઓ માટે નવો પંથ કંડાર્યો અને શરૂ કરી છકડા ચલાવવાની તાલીમ. ભુજની 14 જેટલી છકડા ચાલક કિશોરીઓએ તાલીમ લીધી અને જેમાંથી 8 જેટલી સલામની દીકરીઓ આજે સ્વમાનભેર ભુજના માર્ગો પર છકડો ચલાવીને રોજગારી મેળવી રહી છે. આજના મેળામાં જૂની રાવલવાડીના વણકરવાસની દીકરી અલ્પા રામજીભાઈ મેરિયાને છકડો અર્પણ કરાયો અને આ કિશોરીએ છકડો ચલાવવાની પોતાની નવી સફર શરૂ કરી હતી. સંસ્થાના આ નૂતન વિચારને વધુ વેગ મળ્યો જ્યારે દીકરીઓ નર્સિંગ અને કોમ્પ્યુટર ઓપરેટર જેવી તાલીમોમાં પણ જોડાવા લાગી. આજે 20 કિશોરીઓ કચ્છ અને કચ્છ બહારની હોસ્પિટલોમાં પેશન્ટ કેર માટેનું માનવંતુ કાર્ય કરી રહી છે. તેમને મળતી રોજગારી માત્ર નાણાકીય જ નહીં પરંતુ વૈચારિક સ્વતંત્રતા પણ આપે છે. આવી દરેક દીકરીઓને મેળામાં જાહેર મંચ પરથી તેમના વ્યવસાયને લગતી પ્રતિકૃતિ આપીને બહુમાન કરાયું હતું. કાર્યક્રમના આરંભે નારણપરની 44 મહિલાઓ ધરાવતા લક્ષ્મી બેન્ડ દ્વારા ચોટદાર બેન્ડ રજૂ કરવામાં આવ્યો હતો. મહિલા ઢોલક મુમતાઝબેન લાડકે ઢોલની થાપ પર ઉપસ્થિતોની દાદ મેળવી હતી. કિશોરીઓએ નાટિકા દ્વારા KMVS સંસ્થા દ્વારા અપાયેલી તાલીમ અને તેના થકી પોતે ક્યાં ક્ષેત્રોમાં જોડાય અને કેવી રીતે સ્વમાનભેર આજીવિકા મેળવે છે તેની છણાવટ કરી હતી, જેના સૂત્રધાર મયુરભાઈ રહ્યા હતા. આ મેળામાં સંસ્થાના સ્થાપક સભ્ય સુષ્માબેન આયંગર, સંદીપભાઈ વીરમાણી, અલકાબેન જાની, ડોક્ટર પૂર્વીબેન ગોસ્વામી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી કિશોરીઓને પ્રોત્સાહિત કરી હતી. સંસ્થાના આગેવાનો અરુણાબેન ધોળકિયા, કૃતિબેન લહેરુ તેમજ માલશ્રીબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ રિંકલ યોગેશ, મયુર આમદ, નિકિતા તેમજ સમગ્ર AKMVS ટીમ અને કિશોરીઓએ કાર્યક્રમનું સફળ આયોજન પાર પાડ્યું હતું. કિશોરી જૂથમાંથી ખુશીએ મેળામાં સંચાલન સંભાળ્યું હતું. હું કૃતિ છું, મારી સાથે અરુણા અને માલશ્રી છે. અમે લોકો ત્રણેય જણ કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે લાંબા સમયથી જોડાયા છીએ અને આજે આ કાર્યક્રમ છે બિનપરંપરાગત વ્યવસાયમાં. અમે તો છેલ્લા 6 વર્ષથી KMVS છે, દીકરીઓની સાથે છકડો ચલાવવાની, નર્સિંગને લઈને, કમ્પ્યુટરને લઈને, અલગ અલગ ડિજિટલ મીડિયાના યુઝેજને લઈને જે બિનપરંપરાગત વ્યવસાયોમાં કામ કરે છે એને લઈ અને આજે આખો એમને ઉજવણીનો કાર્યક્રમ છે અને આજે અમારી એક નવી દીકરી અલ્પા મેરિયા એનો છકડો લોન્ચ કર્યો છે અને આ કાર્યક્રમમાં આજે ઘણા બધા લોકો ઉપસ્થિત હતા. સંસ્થાના સ્થાપકો અલકાબેન, સુષ્માબેન ને એ લોકો પણ હતા અને સાથે સાથે ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનમાંથી જસ્મિકાબેન અને સમાજ સુરક્ષા અધિકારી ચૌહાણ સર પણ હતા. તો 400 જેટલી દીકરીઓ અને કચ્છના અલગ અલગ ખૂણેથી આવેલી અમારી સાથે જોડાયેલી મહિલાઓએ આજે આ કાર્યક્રમને માણ્યો. મારું નામ મેરી અલ્પા રામજીભાઈ છે. હું ભુજ જૂની રાવલવાડી વિસ્તારમાં રહું છું ને 1.5 વર્ષથી હું કિશોરીમાં જોડાયેલી છું ને હું 3 મહિના ટ્રેનિંગ લીધી. અમારા ઘરે આવ્યા હતા સાક્ષીબેન, પ્રેમીલાબેન, એ બધા આવ્યા હતા મીટિંગ કરવા. પછી એ મને કીધું કે તારું સપનું કે મારું સપનું તો કાંઈ જ નહોતું. એ પછી કીધું કે હું છકડા વિશે છે ટ્રેનિંગ, તો મારા મમ્મી પપ્પાએ કીધું કે તું જા. મારું તો મને જ નહોતું કે છકડો શીખું કે લઉં. પછી કેવા વાતો કરે છે બધા, છોકરી છકડો હલાવે છે એનાથી લગ્ન કોણ કરશે, આમ છે. અમારા વિસ્તારવાળા તો ઘણા વાતો કરે છે કે છોકરી છકડો હલાવે છે, પણ હું એ લોકોને મૂકી ને મારા પગ ઉપર છું ને મારા મમ્મી પપ્પાને પૈસા કમાવીને દઈશ ને મારા સપના છે એ પણ હું પૂરા કરીશ. મારા ભાઈ બેન બધા નાના છે મારા કરતાં, હું બધા કરતાં મોટી છું એટલે મારા પપ્પાને ફૂલ સપોર્ટ કરું છું ને હજી આગળ પણ કરીશ. હું છકડો હલાવીશ ને બીજી છોકરીને પણ કહું છું કે તમે ઘરથી બહાર નીકળો, સિલાઈ પાર્લર એમાંથી કાંઈ નહીં વારે, તમે બહાર નીકળો, પોતાના પગ ઉપર અરો, તમારા મમ્મી પપ્પાનું રામ રોશન કરો. મારું નામ વાઘેલા ભારતી જયંતિભાઈ છે. હું રામનગરી વિસ્તારમાંથી આવી છું.
છગરા માટેનું અમારી એક મેમ આવી હતી સાક્ષી દીદી, એ અમને કીધું એ તમે આ છગરો શીખો, આ કરો, તમે તમારા પગ ઉપર ઊભી રહ્યો, તમને તમે રૂપિયા કમાશો અને તમે ખેતા બી તમને જવું હોય તો જાય, એક પરિવાર ભેગું જવું હોય તો તમને તમારા ઘરનો એક હિસ્સો બની જાય એક વાણ છગરો. તો મેં કહું ભલે. તો મેં પહેલે હું કામ કરવા જતી, હું બી મારો પગાર સારો જ હતો, તો હુંનો મેં અડધો ટાઈમ મૂકી દીધો કામ, અને પછી એક ટાઈમ જતી હું પે વેલ્યુ હોય ને વેલ્યુ ના હતી, હું આપને બધા સામે બોલી જાય આ કરી જાય એ મને ગમ્યું ને મેં કામ મૂકી દીધો. ને 3 મહિના સુધી મેં છગરાની ટ્રેનિંગ લીધી છું ને રોડ ઉપર બી હાકલ્યો છું, અત્યારે મેં કઢાવવાનો વિચાર કરું છું. બહુ જ આનંદ લાગે છે મને. તો મેં આ કિશોરી મહિલા સંગઠનમાં મેં જોડેલી છું. આગળ વધો, તમે ઘરથી બહાર આવો, બધાને એ જ કહું છું મેં.